બોરવેલ બનાવવાની દેશમાં પ્રથમવાર વીસ નદીઓને લિંક કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં પાંચ લાખ લોકો એકત્ર થશે બે રાજ્યોની નદીઓને જોડ્યા પછી ગુજરાત મધ્યપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકની નદીઓને પણ જોડવામાં આવશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અમારા અધિકારીઓ એક એમઓયુ પર સહી કરી છે જેના અંતર્ગત બે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓને લિંક કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સમય આપશે ત્યારે આ સહયોગ થશે સવાઈ માધવપુરના ગરાલી ગામમાં ચારથી પાંચ લાખ લોકો એકત્ર થશે દેશની પહેલી વીસ નદીઓને એક કરવા માટેનો પ્રયાસ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ થશે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક અને તેલંગાણાની પણ નદીઓ જોડવામાં આવશે આ સાથે પાટીલે જણાવ્યું હતું કે મેં રાજસ્થાનના મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે અમારા સુરતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકો રાજસ્થાનને કંઈક આપવા માંગે છે તેઓની તબિયત સારી ન હતી તેમ છતાં તેઓ દિલ્હી મળવા માટે આવ્યા મેં તેમની મુલાકાત સુરતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકો સાથે કરાવી હતી સુરતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકો રાજસ્થાનના ઓગણત્રીસ જિલ્લાઓના એક એક ગામમાં ચાર બોર પોતાના ખર્ચે બનાવશે આવી જ રીતે સુરતમાં રહેતા મધ્યપ્રદેશના લોકો મધ્યપ્રદેશના સોળસો ગામને દત્તક લઈ ત્યાં બોર બનાવશે હરિયાણાના લોકો પણ આવી જ રીતે ઈચ્છી રહ્યા હતા પરંતુ હાલ ત્યાં ચૂંટણી હોવાના કારણે તેઓ આ કામ કરી શકતા નથી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાનના કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર સોસાયટીમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત જળસંચયમાં પણ મોખરે રહી દેશ અને નવી રાહ ચીંધી શકે જળસંચયને ભાગીદારી યોજના ગણાવી તેમણે કહ્યું કે સરકારની મદદ સાથે નાગરિકો સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે આ સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે વધુમાં મંત્રીએ કહ્યું કે દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યૂનતમ એક લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો હોવાથી નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા

જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ કોલેજ જતા લોકોને છત્રી અને રેનકોટ સાથે જવાની ફરજ પડી હતી દર વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે સુરત શહેરમાં કોઝવે ઓવરફ્લો થયો છે જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે કોઝવે ઓવરફ્લો હોવાથી અહીં નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે કોઝવેની સપાટી ભયજનક સપાટી છ મીટર છે અને છ મીટરને પાર કરતા જ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ ઓગણત્રીસ મીટર નોંધાઈ હતી ભયજનક સપાટી કરતા બે મીટર ઉપરથી તાપી નદી વહી રહી છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે અને ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માળીસ ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાં ઓગણ સિત્તેર હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જ્યારે ડેમમાંથી સોળ હજાર સાતસો બેતાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું વહીવટી તંત્ર સતત ઉકાઈ ડેમની સ્થિતિઓ પર નજર રાખીને બેઠું છે ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે આવક જેટલું જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એ બાબતે પોલીસને જાણ કરે કાયદો હાથમાં લે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોની નજર ત્રણ ઓક્ટોબરથી શરૂ થનારા નવરાત્રી પર્વ પર છે નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ અને કોઈપણ કર્મચારી વિધર્મી ન હોય એ માટેની ચેતવણી નવરાત્રી આયોજકોને આપવામાં આવી છે સાથે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ આયોજક તેમની વાતને નજરઅંદાજ કરશે તો તેની જવાબદારી આયોજકની રહેશે આવી ચીમકી વચ્ચે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કાયદો હાથમાં ન લો જો કોઈ માહિતી હોય તો પોલીસને આપો નહીતર સંસ્થા સાથે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ કમિશનરે હિન્દુ સંગઠનોના પ્રમુખ અને નવરાત્રીના આયોજકો સાથે મીટીંગ કરી હતી ત્રીજી ઓક્ટોબરથી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં મોનિટર સ્ક્રીન પર શહેરના તમામ મોટા સત્તર નવરાત્રી આયોજન પર લાઈવ મોનિટરિંગ સુરત પોલીસ કરશે આ માટે તમામ આયોજકો પાસેથી આઈપી એડ્રેસ મંગાવવામાં આવ્યા છે આ સાથે તમામ ગરબા આયોજકો પાસેથી સીસીટીવીનું આઈપી એડ્રેસ માંગ્યું છે જ્યાં સુધી લોકો તેમના ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ હેડક્વાર્ટરના અંડર કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે લોકો તેમના ઘરે પહોંચે ત્યાં સુધી એક ટીમ કંટ્રોલ રૂમમાં બેસીને લાઈવ મોનિટરિંગ કરશે મારા મિત્રએ કહ્યું હતું કે ઘણી વખત આયોજકો પાસ વેચાણ માટે ઘણા બધા પાસ મોકલે છે જેના કારણે ઇવેન્ટમાં ભીડ એકઠી થાય છે દરેક ઇવેન્ટમાં કેટલીક ભીડ છે કેટલા લોકો ભેગા થાય છે તે ચકાસવા એઆઈ ની મદદ લેવાશે જેની મદદથી દરેક ઇવેન્ટમાં કેટલા લોકો ભેગા થઈ રહ્યા છે એના પર નજર રખાશે જો કોઈ નિયત મર્યાદાથી વધુ લોકો ભેગા કરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રી ના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જો અને એના સિવાય જોયે જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાઈન કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીયા કરી લેવામાં આવેલી છે જે અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એકસો કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે આ સાથે પોલીસે તમામ આયોજકો પાસેથી ગરબા આયોજનમાં રહેનારા કર્મચારી અને બહારથી આવનારા લોકોમાં આવતી હોવાનું ચોંકાવનારું ઘટસ્ફોટ થયો છે અન્ય રાજ્યમાં વેપાર કરતા આ વેપારીઓના બેંક ખાતા સાયબર ફ્રોડના નામે ફ્રેઝ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે પાંચસો કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લોક થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ અધિકારીઓ દ્વારા ફોન કરીને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે દસ થી વીસ ટકા સુધી રૂપિયા માંગવામાં આવ્યા છે પચાસમાંથી ત્રીસ બેંક એકાઉન્ટ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય કર્ણાટક પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે સામી દિવાળીએ જ હીરા વેપારીઓને ખરીદ વેચાણના બિલની ચૂકવણી કરવાની હોય છે પરંતુ બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે સુરતના હીરા વેપારીઓએ મળીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી હતી આ પ્રકારની ઘટના એક વર્ષ પહેલા પણ બની હતી હીરા વેપારીઓના મતે રૂપિયા પડાવવા માટે પોલીસ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે કેટલાક વેપારીઓને બેંક ખાતા ચાલુ કરાવવા માટે પોલીસને પૈસા ચૂકવવાની ફરજ પડી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું ભારત સરકારે ખૂબ સારા સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કરોડ પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવી છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ લોકોના ત્રણસો કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે પોલીસ દ્વારા જ તેમના મળતિયાના હસ્તે માલ ખરીદનાર પાર્ટીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે ત્યારબાદ ખરીદનાર પાર્ટી સાથે મોટા વ્યવહારો થતા હોય તે બેંક એકાઉન્ટ જાણી જોઈને ફ્રીઝ કરાવવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા જ ફોન કરીને બેન્ક એકાઉન્ટ ફરી શરૂ કરવા દસ થી વીસ ટકા સુધી રૂપિયાની માંગણી કરવામાં આવે છે હતી સેન્ટ્રલ ઝોનમાં દબાણ હટાવ ઝુંબેશ જારી છે શુક્રવારે મોટી ટોકીઝ ઝાંપા બજાર મેઇન રોડ અને માન દરવાજા સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અગાઉ સંકલન બેઠકમાં દબાણોનો મુદ્દો ગાજ્યો હતો ત્યારબાદ સેન્ટ્રલ ઝોનના દબાણ વિભાગ તેમજ શહેર વિકાસ વિભાગે જુદા જુદા વિસ્તારોમાં વર્ષો જૂના દબાણો દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશમાં ગુરુવારે નવસારી બજાર સર્કલ પાણીની ટાંકીથી રુદરપુરાથી ઝીંગા સર્કલ ન્યૂ ખ્વાજાદાના રોડ પરના સર સરસામાન ઉઠાવી રસ્તો ખુલ્લો કરાયો હતો શુક્રવારે પણ ઝુંબેશમાં મોતી ટોકીઝ દાણાપીઠ રોડથી ઝાંપા બજાર મેઇન રોડ ટાવર સુધી તથા માન દરવાજા આંબેડકર પુતળા પાસેના ખાણીપીણી સ્ટોલના દબાણો દૂર કરાયા હતા ત્રણ લારી સોળ ગેસ ચૂલા વીસ ઉંદરના પાંજરા ચોવીસ લોખંડની સગડી સાત તગારા બે પતરાના સ્ટેન્ડ બેનરો સહિતનો સામાન ઉચકી લીધો હતો દબાણ હટાવ ઝુંબેશમાં લારી પાથળના વાળોએ વિરોધ કરતા પોલીસની મદદ લેવી પડી હતી જેમાં એક પીએસઆઈ ત્રણ કોન્સ્ટેબલ ચાર ટીઆરબી તથા બાવીસ બિલદારો સુપરવાઇઝર એક જૂન

અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તે ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છે બંદોબસ્તની સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે અઠવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા હતા ટ્રાફિક ડીસીપી સહિત પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સુરતના વાલક બ્રિજની ઘટના યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રીલ બનાવતા નબીરા ઝડપાયા હતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી હતી કોન્સ્ટેબલ કારના વાઇપરના સહારે ત્રણસો મીટર બોનેટ સાથે લટકી રહ્યા હતા ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો બંને નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે સરથાણા વાલકપાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના મોનેટ પર બે યુવતીઓ બેસી જઈ ફોટો પડાવી રહી હતી જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થતો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી આ સમયે એક વાહન ચાલકે યુવક યુવતીઓ બ્રિજ પર કાર પાર્ક કરી ફોટો પાડી રહ્યા હોવાનું કહ્યું હતું જેથી પોલીસે કામગીરી છોડી સ્થળ પર જઈ જોયું તો બ્રિજ પર કાર એવી રીતે પાર્ક કરી હતી જેમાં અન્ય વાહનોને નીકળવું મુશ્કેલ હતું પોલીસના કર્મચારી નિલેશ મકવાણાએ યુવકોને બ્રિજ પર કાર પાર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી બંને યુવકો યુવતીઓ સાથે કારમાં બેસી નીકળ્યા હતા અને પોલીસ કર્મી પોતાની કામગીરી કરવા આગળ જતો હતો તે દરમિયાન કાર ચાલકે પોલીસ કર્મીને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ કર્મી જીવ બચાવવા કારના બોનેટ પર ચડી ગયો હતો દરમિયાન કાર ચાલક પોલીસ કર્મીને ત્રણસો મીટર સુધી ઘસડી ગયો હતો પોલીસકર્મીએ કર્મીએ વાઇપરના હેન્ડલ પકડી લેતા જીવ બચ્યો હતો જોકે વાહન ચાલકોએ કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા યુવકને પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે બંને યુવતીઓ સ્થળ પરથી ભાગી છૂટી હતી પ્રાંજલ મિત્રની પાસેથી કાર લઈ આવ્યો હતો અને મિત્ર પર કાર ભાડેથી લીધી હતી બંને આરોપીઓ સાથે કારમાં બે યુવતીઓ પણ હતી યુવતીઓ તેની બહેનપણી હોવાનું પોલીસનું કહેવું છે જો કે બંને યુવતી તરત જ ભાગી છૂટી હતી ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલા હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ કાયદેસર ધરપકડ કરેલ છે પોલીસકર્મીએ તાત્કાલિક 100 નંબર પર જાણ કરતા સરથાણા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને નિલેશ મકવાણાની ફરિયાદ લીધી હતી ફરિયાદના આધારે પોલીસે પુણા ખાતે સમ્રાટ સોસાયટીમાં રહેતા ઓગણીસ વર્ષીય પ્રાંજલ રમેશ ખેની અને નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલા સૂર્યકિરણ સોસાયટીમાં રહેતા બાવીસ વર્ષીય ધુપીન હસમુખ વાસાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી પર ભાજપ દ્વારા અનામત ખતમ કરવાની વાતને લઈ રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉદના દરવાજા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસી વિરોધ કરાયો હતો મોટી સંખ્યામાં ધરણા પર બેસી વિરોધ કરાયો હતો કોંગ્રેસને અનામતી વિરોધી ગણાવી હતી કોંગ્રેસ રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉદના દરવાજા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્દ્રના વિરોધ પક્ષના નેતા તથા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલા અનામત વિરોધી નિવેદનથી વિરોધ પ્રદર્શન તથા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ પહેલે સે અનામત વિરોધી માનસિકતા રખી હુઈ હે કોંગ્રેસ પાર્ટીને ઓર ઉસી કે તહત પંડિત જવાહરલાલ નહેરુજીને પણ ઉસ સમય काका कालेल के रिपोर्ट का विरोध किया था और उसके बाद मंडल कमीशन का विरोध इंदिरा जी ने किया और राजीव जी ने मंडल कमीशन का विरोध किया तो किया लेकिन साथ में ही अनामत के लोगों को बुद्धू भी कहा था और इसी वजह से आज उनके सुपुत्र राहुल जी ने भी विदेश की धरती पर जाकर अनामत खत्म करने की जो बात कही है उसके सामने आज विरोध प्रदर्शन कर रहे हैं हम सब लोग मोदी जी ने जो वचन दिया है कि जब तक मोदी जी है तब तक ये अनामत रहेगा जो गरीब है शोषित है जो वंचित है उन सबको न्याय देते रहेंगे यही कांग्रेस पार्टी आज गरीबों को वंचितों को शोषितों को अनामत देने का विरोध कर रही है लेकिन यही कांग्रेस पार्टी लघुमतियों को मुस्लिमों को अनामत देने के लिए हमेशा तत्पर रहती है અનુસૂચિત જાતિ મોરશો અનુસૂચિત જનજાતિ મોરશો અને બક્ષી પંચ મોરશો તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીઓ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમમાં પ્લેકાર્ડ બતાવી કાળી પટ્ટી લગાવી નારેબાજી કરી વિરોધ ધરણા કરીને રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હતો રાહુલ ગાંધીએ અમેરિકામાં એસટી ઓબીસી સમાજને આપેલા અનામતને લઈને કરેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા મોંઘાબાઈ હોલ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું કરીશુંની જે વાત કરી છે દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત પણ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામત દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ધારાસભ્ય પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા ધરણા પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી સાથે જ બેનર પોસ્ટરો સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો બાબતના નિવેદન અંગે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના આગેવાનો જોડાયા હતા તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશમાં જઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત બાબતે નિવેદન અપાયું હોવાના આક્ષેપ સાથે ભાજપ દ્વારા પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું કાવતરું એમણે રહી ચો એક બહાર આવે છે વિદેશની ધરતી ઉપર જઈને જ્યારે અનામતની વાત આવે વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબાસાહેબ આંબેડકરે બનાવેલું બંધારણને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી હોય કે આજે છેલ્લા દસ વર્ષથી અને દસ વર્ષથી પણ વધારે હવે સમય વીતી રહ્યો છે ટીજી ટર્મમાં એવા આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એમણે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધાણ ને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે આપણે આપે પણ જોયું હશે કે બે 2024 ની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાનની વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે જવાહરલાલ નહેરુ થી લઈને સ્વર્ગીય ઇન્દિરા ગાંધી થી લઈને સ્વર્ગીય રાજીવ ગાંધી થી લઈને અનામત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી એક વોટ બેંક ઉભી કરીને અત્યાર સુધી સત્તા એમણે કમસે કમ સત્તાવન વર્ષ સુધી સત્તા ભોગવી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ઉઠાવ્યા હતા

પ્રદેશમાં થઈ રહેલા કામોની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવ્યો હતો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે દાદરા નગર હવેલીમાં બાંધકામની ગુણવત્તા અંગે અનેકવાર પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પારદર્શકતાની વાત કરવામાં આવી છે પરંતુ હકીકતમાં બાંધકામોની ગુણવત્તા ઘણી હલકી છે બીજી બાજુ રોડની મરામત માટે અનેકવાર રજૂઆતો હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી રિંગ રોડ અને મુખ્ય માર્ગો ખરાબ હાલતમાં છે રાખોલી બ્રિજ હજુ સુધી શરૂ થયો નથી बारसो बेड हो बीजा मे पानी नमो मेडिकल हवेली में कल की डेट में एक जो जो घटना बनी है दादरा नगर हवेली जिला प्रशासन कार्यालय में जो आई थिंक तीसरी मंजिल और समाज कल्याण कार्यालय शायद घटना ऐसी थी कि हमें सोशल मीडिया के माध्यम से और कुछ सूत्रों से जानकारी प्राप्त हुई कि कुछ समय पहले ही ये जो कार्यालय है माननीय प्रधानमंत्री द्वारा उद्घाटन किया गया था सवाल यहाँ पर आ रहा जो कल की डेट में जो दुर्घटना बनी जो घटना बनी उस घटना में किसी की जान हानि का नुकसान नहीं हुआ है कांग्रेस नेता प्रशासक ने बांधकामों की गुणवत्ता सामने आक्षेप कर रहा है कि बांधकामो में टका कमीशन बाजी चाली रही है